જય માતાજી. સ્વાગત છે નવા વ્લોગમાં. અને અત્યારે વાગી ગયો બપોરનો દોઢ. જો બપોરાની તૈયારી હાલે હોય તો ને હું ને મોહનને લેવા જઈએ તો હશે કે કાલે કે હું આવું કે મારે બપોર પછી થોડુંક કામ હતું ને તો કે હાલો હું કે મદદ કરાય. ખેતી કામ માં નવરા થઈ ગયા, હમણાં થી ખેતી કામ માં મદદ માં નતા. અને રામા મંડળ રમવા નતું એટલે ઉજાગરો હતો એટલે પછી નતો ટાઈમ મળતો. હા, હમણાં રામા મંડળ ચાલુ હતું, જોવા 12 તારીખે લાગી છે. હવે શેનું ભાઈ શાક બનાવ્યું, અમે તો ખેતર માં કામ કરતા એટલે ખબર નહી હવે શેનું બનાવ્યું. જોઈ જોઈએ આપણે તો જમવા બે ગયા છે. શેનું શાક છે? આખા રીંગણા. આખા રીંગણા બનાવ્યા છે. બધા ઠામડા માં દેવાઈ ગયા છે. દેવાઈ ગયા રીંગણા આખા ને આજ તો સાસ તો બાજરા નો રોટલો. આખા રીંગણા બા બનાવે પછી મજા આવે. એ ઓલું અંદર ભરવાનો મસાલો એવો બનાવે ને સાઈઝ તો જો કેવી ઘાટી. હાય ક્લાસ મજાની. રામ રામ જય માતાજી. મોહનભાઈ કે મરસું ખાવું એટલા એવડું મોટું હતું એને જ ખાવાનું કીધું હતું. આજ નતા કાલ ખબર ને. શિયાળામાં બહુ બનાવી આખા રીંગણા, કારણ કે શિયાળામાં રીંગણા ખાવાની બહુ મજા આવે. તાર કાકી કીધું બપોરા કરવા. અત્યારે કડિયલમાં 4 વાગી ગયા. 4 ને માથે 10 મિનિટ થઈ જાય. અને અત્યારે લગી જો આરામ કરવો, પણ આરામ પછી અશ્વિન અને ગોરતન ભાઈ વાત સડી ગયા પછી કઈ આરામ નિંદર કરવાનો જડી ના કરવા. એ બપોર થોડીક નિંદર કરી લે. અને અત્યારે જો અશ્વિન મોહન અને હું જઈ જો આ કપડાં સેવડાવા નાખવા. એ અમારા બાજુમાં ગામ છે ને ચાલે જેતપેડા કે જેતપેડા, તો અહીંયા એ સેવડાવે છે. ઠેલીમાં કપડા લેતા છે તારે સેવા ને. પાણી ભરવા છે મોહન
અમાર મન પાણી ભલે કોઈ ન હોય ને તો વાસી દે કર લેવું કઈ ઉપાધિ નઈ અમાર બધે કામ પીડો ને ત્યારે હું નવરા કામ બહુ મોહન માંગી લેડો લે નીકળી કારણ કે રજકો સાંટો નતો રજકો થોડો પાકી રહ્યો ને વાવું હે પણ કીધું તો અહીંયા જ આવી ગયું કીધું કપડા નાખી આવી હસવી ને દેખું એ કીધું વાયરે અહીંયા નાખી આવી એટલે હું મોહન ભાઈ અહીંયા જાય ને કર તો રજકો આવવા નતો અત્યારે કઈ થાય નહીં હવે કાલ રજકો આવવાનું કરશું અત્યારે જો કે વાડીએથી હવે ગામમાં અશ્વિન ના ઘરે આવ્યા અને એના મમ્મી એટલે કે મારા ભાભી એ કે લ્યો ચા પી લે કે પાઈ દઉં કે લાવો પી નાખે તૈયાર હોય તો અને અશ્વિન ને પણ કપડાં જો એક જોડી સીવવાના હે તો એના એક ને મારા મોહન ના એના બધાને ત્રણ જોડી સીવવા નાખવા જાવ ને તો કીધું ચા પી ને પછી ડાયરેક્ટ આમ આવેલા જઈ લુગડા આપે છે કાપડ લાવે એટલે ચા પાણી પી લ્યું નાખે હું તાર જેવડો હતો બોલ પણ જય માતાજી ચાલો નાખીએ બીજું સેવા મારે ઈઠાવી માં બોલ અશ્વિન ને ગામ માં મેલી ને હું મોહન કપડા સીવડાવ નાખી ને લગભગ 10-15 દી કે લાગશે સીવાતા કીધું કઈ વાંધો નહીં
તૈયારી કરવી પડશે એટલે એ આપણે તૈયારી કરી લઈ. અહીંયા જો અંજલિ અને મોહન બે ભાઈ બહેન હપી ભાગ ખાય છે. પંખો પણ ફરે છે એટલે વાર વાર બે ભાઈ બહેન બે જ્યા શિયાળા ને પંખો ચાલુ થાય ટાઈટ ન હોય એમ. ખાઈ લ્યો બીજું શું હોય ન હોય એમ થોડો કદ લાગે બીજું પડકું મોહન તો સીવડાય કપડા તો જવું જ છે ને. ઓલું કેવાય ને ઊંધિયું રાજદાન એવું કઈક કેવાય. મોટા બાપુ નું કરશે હવે ફરી ફરવા જવું થાય એટલે નકર તો એ નહીં થોડુંક પીવું ટાટું એવું એટલે ઓછું અત્યારે દૂધ થાય ક્યાં વગર ફ્રીજ એમ ના બગડતું બી કમલરી આમ ટીંગણ દે એટલે બગડે નહીં ફ્રીજ પડે એવું ને એવું રે નહીં. અરે વાંચ થાય આ તગારો લઈ લે જોજો પગ મેલે નહીં પાંચ છે ને ને કેટલા હતા છ હતા એક ક્યાં એક મળી ગઈ ઠીક.